बड़ौदा क्रिकेट एसोसिएशन के साथ जुड़े सदस्यों के साथ एक ग्रुप मीटिंग का आयोजन किया गया था। आगामी 27 सितंबर को आयोजित चुनाव के मद्देनज़र यह मीटिंग आयोजित की गई थी। बड़ौदा क्रिकेट एसोसिएशन का आगामी 27 सितंबर को चुनाव होने वाला है, जिसके मद्देनज़र यह ग्रुप मीटिंग का आयोजन किया गया था। महाराजा समरजीत सिंह गायकवाड़ की मौजूदगी में यह मीटिंग रखी गई थी। डबोई के विधायक शैलेश मेहता भी खास तौर पर इस मीटिंग में मौजूद रहे थे। जैसे कि हम सब जानते हैं कि खेलकूद, कला हो या फिर उत्सव हो, हर एक क्षेत्र में वडोदरा अव्वल है। इसी के तहत वडोदरा शहर में 27 सितंबर को BCA का इलेक्शन होने वाला है, जिसके मद्देनज़र BCA के सभी सदस्यों को एक साथ एकत्रित कर यह मीटिंग आयोजित की गई थी, जिसको डभोई के विधायक माननीय शैलेश मेहता के द्वारा संबोधित किया गया था। देश माटे आपी सक्या छे एवुं योगदान परिवार केवी रीते आपी शकाय। बड़ौदा क्रिकेट एसोसिएशन नुं 27 सप्टेम्बर इलेक्शन छे। वडोदरा शहर रमत गमत प्रत्ये गायकवाड़ सरकार बड़ी त्यारथी जाणीतुं छे अने आजे शहेरना पूर्व विस्तारमां अमारे घरेथी ज महाराजा समरजीत सिंह गायकवाड़नी उपस्थितिमां आ विस्तारना बड़ौदा क्रिकेट एसोसिएशन साथे संकळायेला सभ्योने एक ग्रुप मीटिंगनुं आयोजन करवामां आव्युं, जेना द्वारा मेम्बरो सुधी साची हकीकत पहोंची शके अने वडोदरा शहेरने एक सारू स्टेडियम मळे, वडोदरा शहेरना युवानोने सारी तक मळे, जे भूतकाळमां घणा क्रिकेटरो वडोदरामांथी गया छे, हवे थोड़ी तकलीफो आवी रही छे। त्यारे जे लोकोए छेल्ला 5-6 वर्षमां क्रिकेट एसोसिएशनमां राज कर्युं छे, एमणे जे आर्थिक तकलीफो करी छे, मैदानी रीते तकलीफो करी छे, क्रिकेट સાથે સંકળાયેલા જે સભ્યો છે BCA ના, એમના સુધી સાચી માહિતી પહોંચાડી નથી, ત્યારે તમામ વસ્તુઓ સભ્યો સુધી જાય અને સારા લોકો BCA નો વહીવટ સંભાળે એના માટે અમારે આવવું પડ્યું છે। 6 વર્ષ પહેલાં પણ આ જ ઠેકાણે સમરજીતસિંહના ઇલેક્શન માટે ગ્રુપ મીટિંગ રાખવામાં આવી હતી। ફરીવાર આજે 6 વર્ષ પછી એમની અધ્યક્ષતામાં ગ્રુપ મીટિંગ રાખવામાં આવી છે અને એના દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા તમામ BCA ના સભ્યો રોયલ ગ્રુપ સાથે રહેશે એવી ખાતરી આપું છું। IPL ઝારખંડ પહોંચી ગયું છે, ડેરાડૂન પહોંચી ગયું છે, નવા નવા સ્થાનો પહોંચી ગયું છે, પણ બરોડા ચાલુ થઈ ગયું, એટલે આપણી પરિસ્થિતિ ત્યાં છે। અને હું એક વિનંતી કરું છું કે આ બધું એડમિનિસ્ટ્રેશન જોઈને 6 વર્ષનું કે આ લોકો કરવા તૈયાર છે, એટલે ક્રિકેટ વડોદરા ડિસ્ટ્રિક્ટમાં કમ્પ્લીટ સ્પ્રેડ થઈ શકે અને એવી રીતે અમે મદદ કરી શકીએ। એ ગવર્નમેન્ટના સાથે જે કંઈ લાયસન્સ છે, આપણા ઈચ્છા છે કે ક્રિકેટ વડોદરામાં બધી જગ્યાએ સ્પ્રેડ થાય। આગળ જતા મેમ્બરો નેચરલી અમને પૂછશે કે હું ને સંજયભાઈ BCCIની મીટિંગ રાખવામાં આવી છે ક્રિકેટને લઈને। હા, અમે આજે શૈલેષભાઈના ખાસ આમંત્રણે અને આયોજિત આ BCA મેમ્બરની મીટિંગો જે વાઘોડિયા અને પાટી ગેટના એરિયામાં છે, એમને મુલાકાત લેવા આવ્યા। BCA નો ચુનાવ 27 સપ્ટેમ્બરે છે, સમય ઓછો છે અને ડોર ટુ ડોર કેમ્પેનિંગ માટે પણ બહુ સમય ઓછો છે, એટલા માટે આ ગ્રુપ મીટિંગ એક રાખી છે। અને ખાસ કરીને હું શૈલેષભાઈનો આભાર માનીશ, 6 વર્ષ પહેલાં જ્યારે ચુનાવ હતા ને હું પ્રમુખ સ્થાને એક રેકોર્ડ માર્જિનથી જ્યારે ચૂંટીને આવ્યો હતો, એના પછી આ બીજી વાર આ જ સ્થાને આવ્યો છું। આ ચુનાવ માટે હું પોતે ઊભા નથી, પણ અમારું એક ગ્રુપ ઊભા છે જે BCA ને પરિવર્તન લાવવા માગીએ છીએ। BCA ના ઘણા બધા મુદ્દાઓ છે, ખાસ હું આપને કહીશ, એક સ્ટેડિયમ જે નથી થયું વડોદરામાં અને ઇન્ટરનેશનલ મેચિસ, વન ડે મેચિસ જે બંધ થઈ ગયા છે, એક મુદ્દો છે। બીજો મુદ્દો છે એક ક્રિકેટ, વડોદરાની કોઈ પણ ટીમ ગયા 6 વર્ષમાં એક પણ BCCI મેજર ટુર્નામેન્ટ જીતી નથી। બરોડાના ક્રિકેટર, જુનિયર ક્રિકેટરો
કોઈપણ ઝોનલ અથવા ઇન્ડિયન ટીમમાં નથી કે કેમ્પોમાં નથી. આપણા પરફોર્મન્સ બરોડા ટીમના આટલા બધા નીચે થઈ ગયા છે અને બીજા જૂના નવા નવા સ્ટેટ જે છે એમના પરફોર્મન્સ આપણાથી ઘણા બધા સારા થઈ ગયા છે. ત્રીજું એક એડમિનિસ્ટ્રેશન અને ફાઇનાન્સ રિલેટેડ વિષય છે, ખાસ કરીને કે મેમ્બરો ઘણા બધા એક પ્રકારનો ગુસ્સો છે કે આ છ વર્ષમાં એક એજીએમ રાખી છે અને 5 વર્ષના હિસાબો હજુ સુધી નથી આપ્યા અને એના કારણે આપણે બીસીસીઆઈના જે બીસીએના 201 કરોડ રૂપિયા ત્યાંથી લેવાના છે એ બીસીએના પાસે નથી અને એના વ્યાજને લઈને પૈસા લઈને આ કમિટી રિવાઇવલ આ પૂરી જવાબદારી છે એમની કે આના લીધે આ નુકસાન થયું છે બીસીએને. એટલે આજ અમારું એટલું જ હતું કે જેટલા અમારા મેમ્બર છે કારણ કે કોઈ માહિતી નથી આવતી બીસીએ થ્રુ અને અમારી જવાબદારી બને કે આ બધી માહિતી એમને આપીને એમની જે જવાબદારી છે કે એક બીસીએને સારી રીતે વહીવટ ચાલે અને ખાસ કરીને 27 તારીખ એ વોટ આપવા આવે એ અમારી વિનંતી હતી.